દર વર્ષે અમદાવાદમાં ગણેશ પંડાલોની સંખ્યા વધી રહી છે. આ ગણેશ પંડાલોમાં મોટી સંખ્યામાં સવાર અને સાંજ લોકો પૂજા કરવા માટે એકઠા થતા હોય છે. આ પંડાલોમાં કોઈ આકસ્મિક બનાવ ન બને તે અને બને તો તેની જવાબદારી કોની તે એક ગંભીર પ્રશ્ન છે. આ પંડાલોમાં આગ લાગવાના બનાવો બનતા જ રહે છે. આગ લાગે ત્યારે ભક્તોની સુરક્ષાનું શું? આ વર્ષે વેજલપુરમાં એક ગણેશ મંડપમાં શોર્ટ સર્કિટમાં પિતા પુત્રનું મોત થયું હતું. આ વર્ષે 940 જેટલા ગણેશ પંડાલોએ પોલીસમાં નોંધણી કરવામાં આવ્યા છે. આ 940 પંડાલોમાંથી ફક્ત 29 પાસે જ ફાયર સેફટી માટેનું લાયસન્સ છે. આ ફાયર સેફટી પ્રત્યેની બેદરકારીના લીધે મોટા મોટા અકસ્માતો થતા હોય છે. આ તંત્રની બેદરકારી ગણવી કે પછી લોકોની ઉપેક્ષા કે જેના લીધે લોકોના મોત થઈ રહ્યા છે. ગણેશ ઉત્સવના આયોજકો ગણેશ ઉત્સવ તો કરતા હોય છે, પરંતુ ભક્તોની સુરક્ષાનું શું? જો વાત કરીએ ભક્તોની સુરક્ષાનું, તો 940 મંડપનું આ વર્ષે નોંધણી કરવામાં આવી છે. ત્યારે જો સુરક્ષાની વાત કરવામાં આવે તો ફક્ત અને ફક્ત 29 જ મંડપમાં ફાયર અને સેફટીના સાધનો વસાવવામાં આવ્યા છે. ત્યારે આ ભક્તોની સુરક્ષા માટેની જવાબદારી કોની? કેમેરામેન રોણક ગોસ્વામી સાથે મીર દુદરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.